એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. જબરા કલાકાર, જબરો માણસ, પ્રિન્ટ મેમરીવાળો માણસ. આમ તો એ મારા ગામ બાજુના હતા અને અમારા ગામ બાજુની એક કહેવત છે કે ગામમાં પાણીની તંગી હોવાના કારણે પથ્થરમાંથી પાણી કાઢી શકે એવા માણસો અમારા ગામમાં પાકે. અમારી બાજુના ઉમાશંકર જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, રાજેન્દ્ર શુક્લ, રસિક દવે, મુકેશ રાવળ, વિજય રાવળ, આ બધા અમારા ગામ તરફથી આવેલા. બધા જ એકબીજાને પ્રેરણા આપતા. પણ મુકેશ તો જબરો કલાકાર હતો. મારા ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે. હું પોતે એનાથી બહુ ઇમ્પ્રેસ હતો. એનું કારણ છે, મેં એના જેવું બોડી કોઈ રંગભૂમિ પર હતું જ નહીં એ વખતે કોઈનું. સશક્ત શરીર અને ખૂબ મહેનત કરતો માણસ. સવારના 6 વાગે ટ્રેન પકડે, કોલેજ જાય, મોર્નિંગ કોલેજ કરે, બેંકમાં જોબ કરે, સાંજે રિહર્સલ કરે અને રાત્રે ઘરે જઈને પાછો સવારે 6 વાગે ઉઠવાની તૈયારી કરે. 3 સંતાનો, આર્યા, વિપ્રા, દ્વિજ. પણ દ્વિજના જવાથી એને બહુ મોટો ખટકો લાગી ગયો. ધીમે ધીમે જીવનલીલા સંકેલવા તરફે જતો તો એવું લાગતું જ હતું. ક્યારેક મળે ત્યારે કંઈક કૌસ્તુભ, મારે નાટક કરવું છે, પણ જવા દે ને, પૈસા પૈસાનું ચિંતા નહીં કર, મને જે આપવું હોય, પણ મને પ્રવૃત્તિ મારે આવતો, મારું મન પરોવાઈ જાય. છેલ્લે સુધી એ નાટકની પ્રવૃત્તિમાં જોડાયેલો રહો. બાકી એવા કોઈ ક્ષેત્ર જ નથી જ્યાં મુકેશે કામ ન કર્યું હોય. ફિલ્મ, ટીવી, ડ્રામા, સિરિયલ્સ, દૂરદર્શન, એ જમાનામાં જે પણ હતું બધામાં જ મુકેશ રાવળે ભાગ લીધેલો. અને ફ્લાઇંગ કલર્સ સાથે એમ કહીને કે રંગભૂમિ હવે પાસ થયેલો, એવા અમારા મુકેશ રાવળ.